श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। देह ने विषय, पंच विषय ने विषय ने भगवान ने विषय जेवो अभिनिवेश छे तेवो संत ने विषय नथी। अभिनिवेश देह ने विषय पछी पंच विषय ने विषय, पंच विषय ने विषय ने भगवान ने विषय अभिनिवेश। व्हाट इज अभिनिवेश? હવે ભણેલા છો ને બધા, ઉમરે ના છો, અભિનિવેશ શું? કોઈ છે? તાવમાં જે સનેપાત થઈ જાય છે ને, એક્ટિંગ વેશ ભજવવો એ ઠીક છે નાટક નો, કે ભાઈ 3 કલાકમાં હરિશ્ચંદ્ર થયો કે આ થયો, એ વેશ કે અભિનિવેશ? એટલે જિંદગી આખી નો અભિનિવેશ લઈને બેઠા છે કે ભગત છે, તો ભો આ અભિનિવેશ છે તને પાર હોય નહીં કઈ નો પડું છું, કઈ નો પડ્યો વાળો, 4 જણા તો તેનાથમાં ઉભા આવે, છતાં એને લાગતું હોય કે ડુંગર ઉપરથી પડું છું। અભિનિવેશ વેશ તો 2-3 કલાક નો હોય, એમ આખી લાઈફ આ દેહ કર્મે કરીને મેળવ્યો છે, તે પૂરી કરવાને બદલે આ રૂપ પોતે માની ગયો છે કે હું આ છું હરિશ્ચંદ્ર। અભિનિવેશ તને પાર મગજમાં તાવ ચડી ગયો, અને જે પોતાને માને ને એ આ જન્મતા વેદ મગજમાં તાવ ચડી ગયો છે ભક્ત નો। વસંતભાઈ અભિનિવેશમાં જીવા કરીએ છીએ, હવે મારું એવું માનવું છે, એવું બોલતા જ નહીં કઈ, અહીં તો બધું ઉઘાડી કિતાબ છે, જીવન કિતાબ ના પાના ઉકેલ તો હું છાના છાના, આપણે પોતાને વાંચવા નથી, લખી રાખ્યા છે આપણે, એમ કે કોક વાંચશે, કોઈ શાસ્ત્રી છે, કોઈ વ્યાસ છે કે આપણું લખેલું, આપણું લખેલું આપણે જ વાંચવું પડશે પેલા। અભિનિવેશ આ ગોપાલંદ સ્વામી શબ્દ વાપર્યો છે, આખી જિંદગી અભિનિવેશમાં ગઈ, પોતાને ભક્ત સમજી ગયા છે, પોતાને સદગુરુ સમજી ગયા છે, પોતાને આચાર્ય સમજી ગયા છે, બધું બગડી રહ્યું છે, તો અભિનિવેશ એવો છે સનેપાતમાં, તાવ ઉતરતો જ નથી, મગજમાં ચડેલો તાવ અભિનિવેશ। હાલો દેહ ને વિશે, પંચ વિષય ને વિશે ને ભગવાન ને વિશે જેવો અભિનિવેશ છે તેવો સંત ને વિશે નથી, ભગવાન ને વિશે નહીં, ટબુ શું વેચો? અને ભગવાન ને વિશે અભિનિવેશ તેઓ સંત ને વિશે નથી, ને સંતો એના કરાવનારા છે। ભગવાન નું આમ એસ્ટાબ્લિશ કરી રાખ્યું છે, આમ છે, પછી એને સંશોધન નથી કરતા, સંત એ સમજાવનારા છે, એટલે કીધું છે કે સત્પુરુષ મૂર્તિ પધરાવે, ભગવાન સાક્ષાત હોય, એ સત્પુરુષ ભગવાન થી મોટા નથી થઈ જતા, મોટા તો ભગવાન છે, આને આના બળે કરીને, આની તપસ્યાએ કરીને, આને જ્ઞાને કરીને આપણે સમજી જાય કે લાગે કે આમાં છે એમ। હલો તેઓ સંત ને વિશે નથી, ને સંતો એના કરાવનારા છે, ત્યારે સ્વામી કહે જે શ્રી હરિજી ને વિશે અભિનિવેશ નથી તે મહારાજ સાથે વ્યવહાર પડે ત્યારે જણાય છે। હવે કહ્યું ભગવાન સુખમ આવ્યું, વ્યવહાર નથી પડ્યો ત્યાં સુધી, આ ઘનશ્યામ પાંડે દેખાણા નથી ને ત્યાં સુધી જ ભજવાનું મન થશે, એ તો આંખ તો અંજાઈ જવાની છે, બુદ્ધિ ફાટી જવાની છે, આ તો દયા કરીને 26 રૂપે દર્શન દે છે, એટલે જાઓ અડો એને, આ જો આઈ ડા ભાઈ અક્ષરધામમાં કોઈ મળશે અડવા, આ ઈ જ છે, આ દયા છે એની, આ તો અભિનિવેશ આવે ખબર પડે। હલો જે શ્રી હરિજી ને વિશે અભિનિવેશ નથી તે મહારાજ સાથે વ્યવહાર પડે ત્યારે જણાય, તે કયું છે જે વ્યવહાર? એમાં એકાત્મ પૂરું નથી આવ્યું, વ્યવહાર પડે તે જણાય, ભક્તિ કરવી, ધૂન બોલાવી, એ બધું ઈઝી છે, અભિનિવેશી વાત બીજી છે,
રસ રૂપ હોય રહી રસ્યાસન જો મિસરી પરમાય પડી આવીને એક થઈ ગયા. ભિન્નતા લાગે નહી. અરે તે કહ્યું છે જે વ્યવહારે એને સાધુ તે આની કરતો એવો કોઈ નથી. આની કરતો કોઈ નથી ત્યારથી હાલી આવ્યો છે રામાયણ. હે ઘોડા ત્યારને હતા બધા ઉજવ ઉત્સવ્યા બધા. હાલો ને એની કોર હોય તો કોણ જાણે. એની કોર હોય તો કોણ જાણે. ગોપાલ સ્વામી બોલે બીજા થાકી ગયા તાઓ. હાલો આની કોર નથી ઓની કોર હોય તો કોણ જાણે. અરે એની કોર પણ કોઈ નથી ને શ્રીજી મહારાજ ના મહિમાનો અને આત્મનિષ્ઠાનો ઠરાવ નિત્ય પ્રલયા નિકે કરીને વારંવાર આગ્રહ રાખીને કર્યા કરે તો અભિનિવેશ થાય. તો અભિનિવેશ થાય. રોજ આ ને આ વાત ચડવો જોઈએ મહારાજ નો દર્શો નથી ચડતો. વિઘ્ન ઘણા છે. સૌથી પેલો વિઘ્ન પ્રકૃતિનો એટલે આ દેહનો, પછી દેહના સંબંધીઓનો સર્ગ વિસર્ગ એવા નડે છે. મહારાજ નો અભિનિવેશ થતો નથી ત્યાં કઈ નથી થતું. પછી બાઈ ઉજવી રાખી 171 લાડુ છે ને કેટલા ના ખાતા 171 ના. હે 171 આવું બધું નથી થઈ શકતું અભિનિવેશ. એટલે હું ઉત્સવ કરી નાખો. ચાલો 56 બહુ પાટોત્સવ. યુ કાન્ટ હેવ વનનેસ વિથ લોર્ડ સ્વામિનારાયણ. એના સાથે એકાત્મ પણ થતું જ નથી. કારણ કે એનું મહિમા જાણ્યો કે આ બધામાં છે તો એમાં ક્યાંથી આવે. કોઈમાં નથી. કુવામાં હોય તો અવેડામાં આવે. કુવો જ ખાલી થઈ ગયો, સૂકો ભટ્ટ થઈ ગયો. હલંચ કુવો હોય તો ચારે કોર પાણી પાણી હોય. એટલે કુવામાં આળા જે વાસણ નાખીએ છીએ ફૂટીને આવે છે બહાર. અભિનિવેશ. હલો શ્રીજી મહારાજ ના મહેમાનો અને આત્મનિષ્ઠાનો ઠરાવ નિત્ય પ્રલય આદિ કે કરીને વારંવાર આગ્રહ રાખીને કર્યા કરે તો અભિનિવેશ થાય છે. તે હરિભક્ત ના દ્રષ્ટાંતે કરીને આગ્રહ ની વાર્તા બહુ કરી. તે અભિનિવેશ થયો કેમ જણાય તો શ્રીજી મહારાજ તથા સત્પુરુષ હજારો ના વ્યવહાર ધૂળમાં ભેળવી દે તો પણ રાજી ને રાજી રહેવાય. આને અભિનિવેશ કહેવાય. ખોડા બળી ગયા. મહારાજ પાસે બેઠા હતા, ગુણાતીતાનંદ સ્વામી પાસે બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામી કે એલા ભગત તમારા ખોડા બળે શું થાય. કે સ્વામી બીજું શું થાય, દુઃખ તો થાય પણ તમારા આરે રહીને સાંખ્ય શીખું છું થોડું. આ જગત નાશવંત છે એવું આ શીખડાયું. કે થોડી વાર થઈ તમે છોકરો દોડતો આવ્યો કેવા, બાપા બાપા આપણે ઘરે આગ લાગી છે કે હમણાં સારું થયું અહી બેઠા છે હમણાં સ્વામી પેલા જ બાળી નાખ્યું. અભિનિવેશ વેરી હાર્ડ કરન્સી છે. હાર્ડ કરન્સી પરચુરણ નથી. હજારો ના વ્યવહાર ધૂળમાં ભેળવી દે. ધૂળમાં ભેળવી દે. ખાલી પાંચો ભગત ને ખબર પડી એ જાતા હતા કે કાકા ક્યાં જાઉં છું, સ્વામિનારાયણ દર્શને જાઉં છું. અરે કે કપાવ આવ્યો છે. વસ્તુ ખાતર કે છે જેના દરબાર ગઢમાં પાંચો ભગત 400 વીઘામાં કપાસ વાવ્યો હતો. ભગવાન ની વચમાં એ આડું આવ્યું કે ત્યાં બેસીશ તો બીજું થી કે વસ્તુ સાચો છે. ત્યાં બેસીશ તો પછી એમ થશે કપાસ નું શું થયું હશે, કપાસ ઉગી ગયો હશે કે નહીં. મારા તો અહીંયા નહીં કે સવારે જઈને 14 વર્ષ નીકળીને એકમ ના પાછળ એવું નતું. ત્યારે ગઢડા જાય કારિયાણી થી તોય 15 દિવસ લાગી જતા રહેવા કરવા સમય આમાં હોય. આ કપાસ સંભાળશે તો મહારાજને લેવા જાવ એટલે કપાસ ભેળવી નાખો બધું. હજારો ના નુકસાન કરી નાખ્યા. હવે હવે તારા કપાસ નું મને ચિંતા નથી જા. કારણ કે મોટો કાકો એ હતો પાંચો ભગત. ચૈતન્ય સ્વામી ચિંતન સ્વામી ત્યાં પાછળ સાધુ થઈ ગયા. મારા જે કાંકરિયામાં ભરપેટ એના વખાણ કર્યા છે. ત્યાં કારિયાણી ગામનો પાંચો ભગત આગળ માર્ગી સંપ્રદાય નો હતો.
છતાં બ્રહ્મચાર્ય સરખું પાડ્યું તો મારો ભેટો થયો. માધવી સંપ્રદાયમાં, માર્ગી સંપ્રદાયમાં બ્રહ્મચર્યનું બહુ જોર નહીં, બધા લીલા સમજે, કૃષ્ણ લીલા. છતાં કે આને આવું રાખ્યું એટલે મારો યોગ થયો, ને આજે એને લઈને આખો સોરઠ દેશ ને બધા સત્સંગી થયા. એને કપાસ ભેળવી ને 400 વીઘામાં કપાસ હતો. હાલ આવો મહારાજ પાસે, હવે સંકલ્પ નહીં થાય, હજારો ના આવી. હલો પાછું નહીં, જ્યાં મૂક્યું ત્યાંથી વાંચો. બા પણ ભાવ પડે નહીં ત્યારે દ્રઢ અભિનિવેશ થયો કહેવાય. અને રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ને નિર્ગુણ વ્યવહાર સમજે તો અભિનિવેશ અતિ પક્વ થાય. તે વાર્તા સાંભળે છે, તે વાર્તા સાંભળે છે તો ખરા, પણ વર્તન વિશે ઘટાડતા આવડતું નથી. કારણ કે અભિનિવેશ થયો જ નથી, ભાવ ચડ્યો જ નથી. જેમ પ્રથમ શાસ્ત્ર ભણ્યા હોય છે તો પણ બીજે ઠેકાણે ઘટાડતા આવડતું નથી તેમ છે, તેમ વાર્તા વિસ્તારથી કરી. સહજાન સ્વામી મહારાજ.